રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજ અને રાજ્ય પરિવારની લાગણી દુભાઈ તે પ્રકારનું નિવેદન કરતા ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેથી પૂર્વ શિક્ષણ મંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત હાલના રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ સહિતના રાજવી ઉપરાંત કોંગ્રેસના મહેશ રાજપૂતે નારાજગી વ્યક્ત કરી હતી, જે બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતો વિડીયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે મારો હાસ્ય વિદર્ભીઓ જુલ્મોનું નિરૂપણ કરવાનો, ક્ષત્રિય સમાજ કે રાજવી પરિવારની લાગણી ડૂબાવવાનો તેવો કોઈ જ ઈરાદો ન હતો. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ભારત દેશમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે તેમણે દમન ગુજારેલું હતું અને મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા હતા, પરંતુ મારા રૂખી સમાજના તો ધર્મ બદલ્યો ન તો તેઓએ વ્યવહાર કર્યો. 1000 વર્ષ પછી રામ પણ તેમના કારણે આવ્યા, તેઓ તલવારો આગળ પણ નહોતા ઝૂક્યા, ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા, અડીખમ રહ્યા. એ સનાતન ધર્મના આ વારસદારો છે જેનું મને ગૌરવ છે. જોકે રૂપાલાના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતા અને રાજપૂત સમાજના આગેવાન મહેશ રાજપૂતે જણાવ્યું કે રૂપાલાએ રાજપૂત સમાજનું અપમાન કર્યું છે, તે અતિ નિંદનીય છે. તેમણે કહ્યું કે રૂપાલા મત મેળવવાની લાલસામાં શું બોલવું તેનું પણ ભાન ભૂલી ગયા છે. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજના શિવાજી મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાણ જેવા પ્રતાપી લોકોના બલિદાનને રૂપાલા ભૂલી ગયા છે. ક્ષત્રિયો ન હોત તો દેશને આઝાદી ન મળી હોત. રાજપૂતોએ પોતાની મિલકત દેશને અર્પણ કરી તેની, તેથી આ મિલકત પર આપનો કબજો છે, જેથી રૂપાલાએ ને ક્ષત્રિય સમાજની તાત્કાલિક માફી માંગવાની માંગ કરી હતી. એ બાદ રૂપાલા ક્ષત્રિય સમાજની માફી માંગતો વિડીયો જાહેર કર્યો હતો, જેમાં કહ્યું કે રાજકોટમાં વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં મેં એક ભાષણ કર્યું હતું જેનો વિડીયો વાયરલ થયો છે, જે વિડીયો અંગે ક્ષત્રિય સમાજે રોષ વ્યક્ત કર્યો છે, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી તેમજ વાંકાનેર સ્ટેટ રાજકોટના રાજવી માધાતાસિંહ જાડેજા સહિતના આગેવાનોના મને પ્રતિભાવો મળ્યા છે. ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા નિવેદન અંગે તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મારો આશય વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો, છતાં મારા નિવેદનથી ક્ષત્રિય સમાજને રાજવી પરિવારને કોઈ નારાજગી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને દિલથી માફી માગું છું, જેથી આ વિષયને અહીં જ પૂર્ણ કરવામાં આવે તેવી વિનંતી પણ કરું છું. તો આ અત્યાર સુધીના મહત્વના સમાચાર, વધુ સમાચાર માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.